નમસ્કાર, હું છું તોરા લાભ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા વાત કરીશું કોંગ્રેસની. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કવિતા લખીને રાજકીય રંગ દર્શાવ્યો છે. લોકશાહીની ફિલ્મ નામે કવિતાનું ટ્વીટ કરવામાં આવ્યું છે. ભાજપની 22 વર્ષથી અસલી વિલનગીરી હોવાનો તેમાં ઉલ્લેખ છે. ગુજરાતની ટોકીઝમાં ચાલતું સર્કસ એટલે ભાજપ રાજ. વિપક્ષ નેતાની કવિતામાં ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તો એક કાર્યક્રમમાં નીતિન પટેલે વિપક્ષને વિલન ગણાવતા આ વળતો પ્રહાર પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને ટ્વીટ કરીને તેઓએ જે આકરા પ્રહાર ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે તેમાં કવિતાનો રાજકીય રંગ દર્શાવતું ટ્વીટ જોવા મળી રહ્યું છે. તો કવિતાના અંદાજમાં પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. નીતિન પટેલે વિપક્ષને વિલન ગણાવતા આજે એક કાર્યક્રમમાં નીતિન પટેલે વિપક્ષને વિલન ગણાવ્યું હતું અને તેના જવાબમાં હવે રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે. પરેશ ધાનાણીએ ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી. ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, નીતિન પટેલનો આ જવાબ છે પરેશ ધાનાણીનું ટ્વીટ? જી તોરણ, જે રીતે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે તેને એક ફિલ્મ કેવું હોય તે રૂપમાં એક ટ્વીટ કર્યું છે. અને ભાજપ રાજ કૌરવો માટે જે શ્રી કૃષ્ણ વિલન રૂપ સાબિત થયા હતા, ગોરસે ગાંધીજી માટે વિલન સાબિત થયા હતા, રાવણ માટે વિભીષણ વિલન સાબિત થયું, તો બરાબર એ જ પ્રકારનું ટ્વીટ કર્યું છે. અને 22 વર્ષથી જે અસલી વિલનગીરી ગુજરાતમાં એહસાસ કરાવી રહી છે તેવો એક કટાક્ષ પણ તેમને પોતાના ટ્વીટમાં કર્યું છે. કહી શકાય કે જે તળપદી ભાષામાં પરેશ ધાનાણીએ જે સરકાર છે તેને છેલ્લા 22 વર્ષનું જે ચિત્ર છે તેનું સ્પષ્ટ બતાવવાનો પ્રયાસ છે. અત્યારે રાજમાં આમ આદમીની વેદના અને વિલન અહંકારી સરકારના મનમાં સત્યને ઉજાગર કરવા વિરોધ પક્ષનું સુખ શાંતિ એ પણ એક એવો આવો સવાલ ઉઠાવે છે. પણ ક્યાંક ને ક્યાંક જે એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. કોંગ્રેસ ક્યાંય સત્તાના જે સપના ચૂકી હતી તે પૂરા થયા નથી અને હજી સુધી તે વિપક્ષમાં છે તેનો એક અહેસાસ ધરાવતો ટ્વીટ હોય તેવું લાગી રહ્યું છે. આભાર ગૌરવ તમામ જાણકારી માટે. તો લોકશાહીની ફિલ્મ નામે કવિતાનું ટ્વીટ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવ્યું.